वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो घनश्याम महाराजनी जय हरि कृष्ण महाराजनी जय श्री स्वामीनारायण भगवाननी जय कथा सांभळनारा सर्वे भक्तोने जय श्री स्वामीनारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी ભક્ત ચિંતામણી અંતર્ગત પરચા પ્રકરણમાં 132માં પ્રકરણમાં ગઈકાલે જીવ ગઈકાલે પાંચીબા નાનુબા તથા રાજભાઈ એ 5-5 વર્ષની 3 નાની બાલિકાઓ છે એમને જે પરચો પૂર્યો તે સ્વામીએ વર્ણવ્યો કે મહારાજ કાર્યાણી ગામમાં વિરાજમાન હતા અને એ જ્યારે બાલિકાઓને ભગવાનમાં અત્યંત પ્રેમ હતો ત્યારે ભગવાનને મળવા માટે જ્યારે એમને અંતરથી ઈચ્છા જાગી છે ત્યારે તરત કાર્યાની તરફ ચાલતા થયા છે પોતાની સાથે કોઈ પ્રકારનું ભોજન નથી લીધું પીવા માટે પાણી પણ નથી લીધું ત્યારે વચમાં જ્યારે એમને એવું કષ્ટ આવી પડે છે કે એમના પ્રાણ પણ નહીં રહે ત્યારે મહારાજ સ્વયં ત્યાં બ્રાહ્મણ રૂપે પ્રગટ થઈને એમની રક્ષા કરે છે એમને લાડુ જમાડે છે એમને પાણી પાય છે અને એટલું જ નહીં પણ એમના પગમાં જે કાંટા વાગ્યા હતા એ કાંટા પણ મહારાજ સ્વયં કાઢે છે પછી આગળ જતાં મહારાજ કાર્યાણી પહોંચાડવા માટે એમના ભૌમિયા થઈને એમને કાર્યાણી પહોંચાડે છે અને ત્યાંથી પછી અદૃશ્ય થઈ જાય છે એવી રીતે 3 નાની નાની બાલિકાઓને મહારાજે પરચો પૂર્યો અને આગળ નિષ્કુળાનંદ સ્વામી હવે 133માં પ્રકરણમાં લખે છે વડી વડી હું સુવર્ણવો મહાપ્રભુનો પ્રતાપ આપે પરચાયતિ ઘણા હરિભક્તને હરિ આપ એક સમય અલબેલડે કર્યો ડભાણ ગામે જગન સર્વે દેશના સત્સંગીએ આવી કર્યા હરિદર્શન સુંદર મૂર્તિ શ્યામની સજ્યા નખ શિખ શણગાર શોભા જોઈ મહારાજની મગન થયા નર નાર જામો મોડિયો જર કશી ધર્યા તોરા કલંગીતે માય વેઢવીટી કનક કડા ઉરયુતરી બાજુ બાય છતર ચમર બદાગરી બેસી અશ્વશિબી કાય નાથ દીધા દર્શન દાસને રહી ગયો સોરઠી સાથ નિષ્કુળાનંદ સ્વામી આ પ્રકરણમાં લખે છે કે મહારાજનો જે પ્રતાપ છે મહારાજે જે જે એમના પ્રેમી ભક્તોને જે પરચા પૂર્યા છે એ પરચા હું કેટલા વર્ણવું મહારાજે એટલા બધા પરચા પૂર્યા છે કે એ લખવા કહેવા હું સમર્થ છું જ નહીં એમ નિષ્કુળાનંદ સ્વામીએ લખે છે કે એક સમયે મહારાજે ડભાણ ગામમાં મોટો યજ્ઞ કર્યો હતો અને તે યજ્ઞ એવો કર્યો હતો કે જે કોઈ દિવસ પૂર્વે જોયો જ નથી એવો મોટો યજ્ઞ મહારાજે ડભાણ ગામમાં કર્યો છે અને ત્યાં મહારાજે ગામોગામ સ્વયં પત્રિકા મોકલાવી છે અને બધા હરિભક્તોને ત્યાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું ત્યારે બધા હરિભક્તો ત્યાં ડભાણ ગામે યજ્ઞમાં આવીને મહારાજના દર્શન કર્યા છે મહારાજની કેવી શોભા હતી તે અહીંયા સ્વામી વર્ણવે છે કે મહારાજ દરરોજ
જ્યાં સુધી યજ્ઞ ચાલ્યો ત્યાં સુધી મહારાજ નખશિક શણગાર ધારણ કરીને પોતાના ભક્તને દર્શન આપતા અને મહારાજની અલૌકિક શોભા જોઈને એ સર્વે હરિભક્તો મગ્ન થઈ જતા. પરંતુ એ સર્વે હરિભક્તોને મહારાજે દર્શન આપ્યા અને મહારાજે એ યજ્ઞ કર્યો દબાણમાં, તેમાં સોરઠ દેશના જે ભક્તો હતા તે સર્વે રહી ગયા, તે આવી નહોતા શક્યા અને તેમને મનમાં ઘણી દાજ રહેતી કે અમને મહારાજના દર્શન ના થયા, માટે એમને પરચો જે મહારાજ અહીંયા પૂરશે તે આગળ સ્વામી આ પ્રકરણમાં વર્ણવે છે. સોરઠ ના સત સંગી જે હ સુણ્યો ડભાણે જગન તે હ હતિશોચવાન સહુ થયા મોટી લીલા માહી રહી ગયા. મોટો યજ્ઞ કર્યો મહારાજે ધ્યાન જનને કરવા કાજે તે મારહી ગયા જે જે જન ચાલો હવે કીજે દર્શન. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે સોરઠ દેશના જે જે સત્સંગીઓ હતા, જે જે ભગવાનના આશ્રિત હતા, તેમણે જ્યારે સાંભળ્યું કે મહારાજે ડભાન ગામમાં યજ્ઞ કર્યો અને આપણે સૌ રહી ગયા, ત્યારે એમના અંતરમાં અતિશય દુઃખ થયું છે. એમને એમ વિચાર થયો છે કે મહારાજે કેવડી મોટી લીલા કરીને એ લીલાના દર્શન આપણને ના કરવા મળ્યા. મહારાજે આવી રીતે વ્યવસ્થા કરીને મોટો યજ્ઞ ત્યાં કર્યો, છતાં પણ આપણે રહી ગયા અને મહારાજે કેટલી દયા કરીને આ લીલા આપણી માટે કરી હતી, આપણે ધ્યાન કરી શકીએ એ માટે મહારાજે આવી મોટી લીલા કરી, છતાં પણ આપણે એમાં રહી ગયા, માટે આપણા હતભાગ્યનો કોઈ પાર નથી, માટે ચાલો હવે આપણે જઈને મહારાજના દર્શન કરીએ. એવું સોરઠ દેશના સત્સંગીઓ સર્વે ભેળા થઈને વિચાર કરે છે. આના પરથી જણાઈ આવે કે ભગવાનના ભક્તની વિચારધારા કેવી હોય અને જગતના જીવની વિચારધારા કેવી હોય. જે જગતનો જીવ છે એને કેવળ અને કેવળ ધન પામવાની ઈચ્છા હોય અને ભગવાનનો જે ભક્ત છે એને કેવળ ભગવાનનો ધામ પામવાની ઈચ્છા હોય. જે જગતનો જીવ હોય એ આખો દિવસ પોતાના પરિવારની પરિચર્યા કરવામાં દિવસ વિતાવતો હોય છે અને જે ભગવાનનો ભક્ત છે એ પ્રભુની પરિચર્યા કરવામાં દિવસ વિતાવતો હોય છે. એવી રીતે જે સોરઠના સત્સંગીઓ છે તે ભગવાનના ખરેખરા ભક્ત છે, નિષ્ઠાવાન ભક્તો છે, માટે એમને ભગવાનની એક પણ લીલા જો ચૂકાઈ જાય, ભગવાનના દર્શન ન થાય, તો એમને અંતરમાં દાજ ઉપજે છે, અંતરમાં એવી ઉત્કંઠા જાગે છે કે મહારાજના દર્શન હવે વહેલા વહેલા ક્યારે કરીએ. અને અહીંયા જ્યારે પરસ્પરે વાતો કરે છે ત્યારે એવું કહે છે કે મહારાજે મોટી લીલા કરી અને તે લીલા મહારાજે શા માટે કરી, તો આપણે ધ્યાન કરી શકીએ લીલાનું તે માટે કરી. મહારાજ સ્વયં પ્રથમના ત્રીજા વચનામૃતમાં કહે છે કે ભગવાન જે જે લીલા કરે છે તે જો અંતકાળે સાંભળી આવે તો એ ભક્તનું ઘણું રૂડું થાય. કેમ જે અંતકાળે જો ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે લીલા કરી હોય તે જો સાંભળી આવે તો એ ભક્તને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એવા આશયથી મહારાજ જ્યાં સુધી આ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી મહારાજે અનેક લીલાઓ કરી અને તે મધ્યે એક અભૂતપૂર્વ જે લીલા હતી તે ડભાણનો યજ્ઞ હતો અને તે યજ્ઞમાં સોરઠના સત્સંગીઓ રહી ગયા, માટે એમને ઘણી દાજ રહે છે અંતરમાં. અને મહારાજ તો વચનામૃતમાં એમ પણ કહે છે કે જે જાજુ ન સમજતો હોય, જે આત્મા પરમાત્મા તત્વો ઇત્યાદિકમાં જાજુ ના સમજતો હોય એને તો ભગવાનના ચરિત્ર સંભાળવા એ બીજું કોઈ સાધન છે જ નહીં. મહારાજે કેટલું સરળ કરી નાખ્યું. જે પૂર્વના શાસ્ત્રો છે એમાં દેખાય કે એમાં અમુક પ્રકારની પ્રણાલિકાઓ છે કે આવી પ્રકારનો જો ભક્ત થશે તો જ એને ભગવાન લઈ જશે, આવી પ્રકારની સદગુણોથી યુક્ત જો થશે તો જ એને ભગવાનના ધામની પ્રાપ્તિ થશે, એવી પ્રણાલિકાઓ ત્યાં ગોઠવેલી છે. પરંતુ મહારાજની કેવી દયા કે મહારાજે તો એમ કીધું કે જે જાજુ ન સમજતો હોય તે પણ જો અમારા લીલા ચરિત્રોને સંભાળશે તો એનું ઘણું રૂડું થશે. એવી દયા જ્યારે મહારાજે કરીને મહારાજે અનેક લીલાઓ એવી કરી અને તેમાં પણ મોટા મોટા જે સદગુરુ હતા એ વખતે સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી,
અક્ષરાનંદ સ્વામી ઇત્યાદિક મુક્તાનંદ સ્વામી એમને મહારાજે જે જે લીલાઓ કરી તે સર્વે લીલાઓને એ વખતે લખી દીધી. અને એ વખતે અત્યાર જેવા કોઈ સાધનો તો હતા નહીં કે લીલાઓને તમે વિચારોને તરત કોમ્પ્યુટરમાં ટાઈપ કરી દો કે તરત પેન મળી જઈને તમે લખી દો. એ સંતોને કેટલો કષ્ટ પડતો એ સર્વે લીલાઓ લખવા માટે, અને લીલાઓને સાચવી માટે, લીલાચરિત્રોને સાચવી રાખવા માટે પણ એમને કેટલી મહેનત કરવી પડતી. છતાં પણ એ સદગુરુ સંતોએ આપણી સાચી જે માં છે એમને એ વખતે એટલો દાખલો કરીને જ્યારે આપણી માટે આવી રીતના ગ્રંથોના ગ્રંથો મહારાજની લીલાચરિત્રોથી ભરપૂર લખ્યા છે ત્યારે આપણા બીજા કોઈ મોટા ભાગ્ય છે એમ મનાય જ નહીં. અને આપણી એ જ ફરજ છે કે એમને જે દાખલો કર્યો છે એ સફળ કરો, મહારાજે જે લીલા કરી એ સંભાળી રાખવી, એ જ આપણી ફરજ છે. આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સોરઠના સત્સંગીઓ ભેગા થઈને આવો વિચાર કરે છે પછી આગળ શું કરે છે. પછી સજ્જ થયા સત્સંગી, બાઈ ભાઈ ચાલ્યા છે યોમંગી, પર્વત ભાઈ માયા રામ સાથ, થયા સંગ વિચાલ્યા સંગાથ, બાળ વૃદ્ધને જુવાન જન, કરવા મહારાજના દર્શન, ચાલ્યા વ્યાસ હો કોશ ચાર, મળ્યા સામા ત્યાં પ્રાણ યાધાર. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સર્વે સોરઠના સત્સંગીઓ ભેગા થઈને વાત કરે છે કે મહારાજે આપણી ઉપર દયા કરીને ડભાણ ગામમાં આટલી મોટી લીલા કરી અને એમાં આપણે રહી ગયા. અને સત્સંગીઓ પરસ્પર વાત કરે છે કે મહારાજની દયા કેવી, કેમ જે મહારાજનો સ્વભાવ મહારાજ સ્વયં અંત્યના 13મા વચનામૃતમાં વર્ણવે છે કે અમને તો શેર મેળી મોટા મહેલ હોય રાજદરબાર હોય એમાં રહેવું તો અમને ગમે જ નહીં, પરંતુ જ્યાં એકાંત સ્થળ હોય, વન હોય, પર્વત હોય, નદી હોય ઇત્યાદિ એકાંત સ્થળ હોય, જ્યાં કોઈ વસ્તી હોય જ નહીં ત્યાં અમને રહેવું ગમે છે એમ મહારાજ પોતાને સેના પ્રત્યે ખેંચાણ છે જણાવે છે. છતાં પણ અને મધ્યના 13મા વચનામૃતમાં પણ મહારાજ એમ કહે છે કે વિષય સન્મુખ વૃત્તિ તો અમે બળાત્કાર કરીને રાખીએ ત્યાં સુધી જ રહે છે, વિષય સન્મુખ વૃત્તિ બળાત્કાર કરીને રાખીએ ત્યાં સુધી રહે છે એવા મહારાજ એમને રાજદરબાર વસ્તી ઇત્યાદિકથી નફરત હોય એમ પણ કહીએ તો વાંધો નથી, એવું એમનું અંતરનું ખેંચાણ મહારાજનું. છતાં પણ એમને ભક્તોના ભાવથી, ભક્તોનો જે ભાવ હતો એ સ્વીકારવા માટે મહારાજે આવી લીલાચરિત્ર કર્યા. મહારાજે અદ્ભુત શણગાર સજ્યા છે, મહારાજે ઘરેણા ધારણ કર્યા છે, જે મહારાજ પોતે નીલકંઠવરની સ્વરૂપે ત્યાગપૂર્ણ, ત્યાગ વૈરાગ્યપૂર્ણ જીવન જીવ્યા. અને એટલું જ નહીં પણ મહારાજનું વૈરાગ્ય એમને સત્સંગની ગાદી સંભાળી તે પછી પણ દેખાય, છતાં પણ પોતાના ભક્તને કેવી રીતે સુખ આવે, પોતાના ભક્તને કેવી રીતે લાડ લડાવી શકે એવા આશયથી અહીંયા સોરઠના સત્સંગીઓ કહે છે કે મહારાજે લીલા કરી છે અને એમાં આપણે રહી ગયા, માટે આપણે અત્યારે ઘર બહાર સર્વે છોડીને વહેલામાં વહેલા મહારાજના દર્શન કરી આવ્યા. અને સર્વે કચવાઈને નથી ચાલ્યા, પણ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સર્વે ઉમંગથી મહારાજના દર્શન કરવા માટે તૈયાર થયા છે. એમના મનમાં એવો વિચાર નથી થતો કે આપણે મહારાજના દર્શન કરવા જઈશું એમાં એક માસ વીતી જશે તો આપણા ધંધાનું શું, આપણી જીવિકાનું શું, આપણા પરિવારને કોણ સાચવશે, ઘરને કોણ સાચવશે, એવો કોઈ વિચાર જ નથી. પણ એમને કેવળ એમના જીવનમાં મહારાજનું પ્રધાનપણું વર્તે છે અને સર્વે ઉમંગથી ચાલતા થયા છે મહારાજના દર્શન કરવા માટે. અને એ જે સંઘ ચાલતો થયો છે તેમાં પણ પર્વતભાઈ અને મયારામ ભટ્ટ તે સંઘના નેતા તરીકે, યાત્રાના આયોજક તરીકે ત્યાં આગળ રહીને ચાલે છે. એમાં એટલું જ નથી કે જે મોટા હરિભક્તો હતા, જે જુવાન હરિભક્તો હતા એ ચાલતા થયા છે, પરંતુ બાળ, વૃદ્ધ અને જુવાન ત્રણેય પ્રકારના જે સોરઠના ભક્તો હતા એ ચાલતા થયા છે. જુવાન જે વ્યક્તિ હોય એમાં તો સહેજે શક્તિ હોય જ, એ તો ગમે તેટલું ચાલવું પડે તો ચાલી શકે,
અને એ જમાનામાં એમ તો હતું નહીં કે પ્લેનમાં બેસીને ગામો એક દેશથી બીજા દેશ સુધી પહોંચી જાય. એવું તો હતું નહીં કે ગાડીમાં બેસીને એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પહોંચી જાય. રસ્તા ઘણા એ વખતે કઠણ હતા, વચ્ચે નદીઓ પાર કરવાની હોય, પગમાં કાંટા વાગે, કાંકરા વાગે, ઉપરથી તાપ તપતો હોય, એવી કષ્ટદાયક પરિસ્થિતિમાં પણ બાળકો ત્યાં જોડે ચાલતા થયા છે. બાળકોને મહારાજમાં કેવો પ્રેમ હશે! અને એટલું જ નહીં પણ જે વૃદ્ધો હતા, જેમના શરીરમાં કોઈ પ્રકારનું બળ ન હોય, જે બળહીન થઈ ગયા હોય, એવા જે વૃદ્ધો હતા તે પણ મહારાજના દર્શન કરવા માટે ચાલતા થયા છે. અને એવી રીતે જ્યારે ભગવાનના ભક્તની ત્વરા મહારાજે જોઈ છે, ત્યારે મહારાજને એમ થયું કે આ લોકોને આટલી બધી ત્વરા છે મારા દર્શન કરવા માટેની, ત્યારે મહારાજ સ્વયં ત્યાં સામા આવીને એમને મળે છે. અંતર્યામીપણે મહારાજ જાણી જાય કે આ લોકો મારા દર્શન કરવા માટે આવે છે, આ સર્વે ભક્તો મને મળવા માટે આવે છે, પોતાનો ઘર ધંધો સર્વે છોડીને. ત્યારે મહારાજ સ્વયં સામા જઈને ભક્તોને મળે છે. અને મહારાજની જે શોભા હતી એ વખતે તેનું વર્ણન અહીંયા સ્વામી કરે છે. સુંદર વસ્ત્ર પહેરી જર કશી હતી હે તમારહિયા છે હસી, સુંદર ઘરેણા શોભે છે ઘણું, રૂપયનુપવાલમતણું, સંગે ઘણી ઘોડાની ગુમર, સખા સાથે શોભે છે સુંદર, આપે ચડ્યા છે અશ્વય મૂલે, ફેટો પાઘડી છાયા છે ફૂલે, કંઠે ફૂલના હાર અપાર, શોભે અંગો યંગ શણગાર, અતિ મૂરતિ સુંદર શોભે, જોઈ જણ તના મન લોભે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સંઘ જ્યારે મહારાજના દર્શન કરવા માટે ચાલે છે અને રસ્તામાં ચાર કોશ પાર કર્યા છે એમને, ત્યાં તો સ્વયં મહારાજ સામેથી આવીને એમને દર્શન આપે છે. અને મહારાજે સુંદર મજાના જરકસી જામો પહેર્યો છે મહારાજે, અને ફૂલોના હાર તો મહારાજે અપાર પહેર્યા છે, અને અંગો અંગની જે એમની શોભા છે તેનું વર્ણન થઈ શકે એમ નથી. અને એવી સુંદર મૂર્તિ જ્યારે ભક્તોએ જોઈ છે, જ્યારે ભક્તોએ મૂર્તિના દર્શન કર્યા છે, ત્યારે અમને થોડી વાર તો એમ થઈ ગયું કે આ શું અમને દેખાય છે, વાસ્તવિક છે કે અમને સ્વપ્નું આવ્યું છે. પરંતુ મહારાજના દર્શન કરીને એમના મન હરખાયા છે, અને આગળ એમની કેવી સ્થિતિ છે એ નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે. દીધા સહુને આવી દર્શન, નિરખી જન થયા છે મગન, સહુ લાગ્યા લડી લડી પાય, નિરખી નયણ તૃપ્ત ન થાય, સર્વે મડી કરે છે સ્તવન, મુખે જન બોલે ધન્ય ધન્ય, દીન બંધો દર્શન દીધા, આજ યમને કૃતારથ કીધા, અમે ઉત્સવે ન શક્યા યાવી,
तेनी दाज महाराज बुजावी आज सर्वे मनोरथ सर्या निरख्यानाथ सखा रंग भर्या। જ્યારે મહારાજે પોતાના ભક્તને આવી રીતે દર્શન આપ્યા છે ત્યારે પોતાના ભક્ત જે છે મહારાજના ભગવાનના આશ્રિત જે છે સોરઠના સત્સંગીઓ છે તે મહારાજનું સામે સ્તવન કરે છે, મહારાજને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, અમે ધન્ય થયા છે, આજે ધન્ય થયા છે, તમે અમને આવીને દર્શન આપ્યા માટે અમારા સર્વે અર્થ જાણે સરી ગયા હોય એમ લાગે છે, અમારે કાંઈ મેળવવાનું બાકી જ નથી રહ્યું, તમારા દર્શન કરીને અમારા હૃદયમાં પૂર્ણતા મનાય છે, અને હે મહારાજ, તમે જે દબાણમાં યજ્ઞ કર્યો, તમે ઉત્સવ કર્યો તેમાં અમે નતા આવી શક્યા અને એની અમારા અંતરમાં ઘણી દાજ હતી। નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે મહારાજને ભક્તો સ્તવન કરીને કહે છે કે મહારાજ, અમે તમારા દર્શન કરવા ન આવી શક્યા તેની અમારા અંતરમાં ઘણી દાજ હતી। ભગવાનના ભક્તને ભગવાનના દર્શનની કેવી ત્વરા હોય, એની કેવી સ્થિતિ હોય, કેવો તડફડતો હોય મહારાજના દર્શન વિના, તે અહીંયા સ્વામી લખે છે। એને અંતરમાં જ્યાં સુધી ભગવાનના દર્શન ના થાય, ભગવાનના ક્ષણ માત્ર પણ દર્શન ના થાય તો એને લાય બળતી હોય છે અંતરમાં। અને એટલું જ નહીં, એ ભક્તો તો મહારાજને એવું કહે છે કે અમારા સર્વ જે મનોરથ હતા તે આજે પૂર્ણ થયા છે, મનોરથ અમારા સરી ગયા છે આજે। તો ભગવાનના ભક્તને કેવા મનોરથ હોવા જોઈએ તે પણ અહીંયા ગૂઢ રીતે સ્વામી લખી દે છે। જે ભગવાનનો ભક્ત હોય એને આ લોકમાં કોઈ કીર્તિ મેળવવી એવું ના હોય, અને આ લોકમાં કોઈ ઊંચી પદવી મેળવવી એવું પણ ન વર્તતું હોય, ધન દોલત મોટું ઘર ગાડી ઇત્યાદિ સર્વે મેળવવું અને આ લોકમાં સુખી જીવન જીવવું એવો પણ એનો મનોરથ નથી હોતો। એ માન મોટાઈ ઇત્યાદિ કોઈ થકી ઈચ્છે એ ભગવાનના ભક્તનું લક્ષણ છે જ નહીં, પરંતુ જે વાસ્તવિક ભગવાનનો ભક્ત છે, જે વાસ્તવિક ભગવાનના ભગવાનને પામવાના માર્ગે પણ જે ચાલ્યો છે, એને ખરેખર ભગવાનના દર્શન સિવાય બીજો કોઈ મનોરથ હોવો જ ન જોઈએ એવું અહીંયા સ્વામી સૂચવે છે। અને જ્યારે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા છે અને ભગવાનને ત્યાં બેસાડ્યા છે ઝાડને છાયાની નીચે, અને ભક્તો ત્યાં મહારાજને હવે આગળ વિનંતી કરે છે। હવે વાવો વહલાય મગેર મહારાજ આજ કરી તમે મહેર, કહે નાથયા સંઘ સગડો ચાલો આપણે સહુ પાછા વડો, એમ કહી સહુ પાછા વળ્યા ચાલ્યા મન મોહનજીને મળ્યા, કહે નાથ આગે જાય અમે ધીરે ધીરે સહુ આવજો તમે। એ સર્વે હરિભક્તોએ મહારાજના દર્શન કરીને પોતાના અંતરમાં તૃપ્તિ તો એમને વર્તે છે, તૃપ્તિ તો એમને મનાઈ ગઈ છે, છતાં પણ એમને અંતરમાં બીજી ઈચ્છા વર્તે છે કે મહારાજને આપણે આપણા ઘેર લઈ જઈએ અને મહારાજને ઘરે લઈ જઈને મહારાજની પૂજા કરીએ, મહારાજને નવા નવા ભોજન કરીને જમાડીએ, એમ એમને અંતરમાં ઈચ્છા થઈ છે। ત્યારે મહારાજને વિનંતી કરે છે હાથ જોડીને કે હે મહારાજ, તમે અમારી ઘરે આવો અને તમે એકલા નહીં પણ આ તમારી સાથે જે સર્વે સંઘ છે, આ સર્વે તમારા સખાઓ છે, તમારી જોડે સર્વેને અમારે ત્યાં લઈને આવો, અમારે સર્વેની સેવા કરવી છે। એવી રીતે મહારાજને ભક્તોએ વિનંતી કરી છે ત્યારે મહારાજે એકવાર તો હા પાડી દીધી કે વાંધો નહીં, અમે તમારે ત્યાં આવશું, ચાલો અત્યારે આપણે ત્યાં જઈએ, અત્યારે આપણે સોરઠ ગામમાં સોરઠ દેશ પ્રત્યે જઈએ। અને મહારાજે કહ્યું છે કે તમે સર્વે ચાલતા થાઓ અને અમે આગળ જઈને અમે આગળ ચાલીએ છીએ ઘોડે સવાર થઈને, અને તમે સૌ ધીરે ધીરે પાછળ અમારી આવજો। મહારાજ એવું જ્યારે ભક્તોને કહે છે ત્યારે ભક્તોએ મહારાજની આજ્ઞાનું પાલન કરીને મહારાજ આગળ જાય છે અને ભક્તો ધીમે ધીમે પાછળ ચાલતા આવે છે।
एम कही ने श्याम सधाव्या सत्संगी सहु घेरे आव्या कहे अलबेलो क्या यो तरिया एम माहो माही पूछी फरिया। એમ કહીને મહારાજ તો માનકી ઘોડે સવાર થઈને આગળ નીકળી ગયા છે અને સર્વે હરિભક્તો પાછળ આવે છે અને પછી સર્વે હરિભક્તો જ્યાં પોતાના ગામ પ્રત્યે પહોંચ્યા છે ત્યારે એકબીજાને પૂછે છે કે મહારાજ ક્યાં ઉતર્યા છે, તમારી ઘરે ઉતર્યા છે? ત્યારે એક કહે કે ના, મારી ઘરે નથી, તમારી ઘરે હશે, જોઈ લાવો તમે। ત્યારે પોતાની ઘરે જાય ત્યાં પણ મહારાજ નથી જોતા, એમ આખું ગામ સર્વેને પૂછી વળે છે કે મહારાજ ક્યાં છે, મહારાજ કોની ઘરે ઉતર્યા છે, મહારાજ કેમ દેખાતા નથી। એમ જ્યારે માહોમાહી પૂછે છે ત્યારે એક હરિભક્તને તરત મનમાં ખ્યાલ આવી ગયો કે આ તો મહારાજની લીલા છે, કે મહારાજ સ્વયં જીવની જીવ જ્યારે અવડાઈ કરે ત્યારે મહારાજ છેતરાઈ જાય છે એ વાત નક્કી છે, જીવ જ્યારે મહારાજ સાથે કપટ રાખે ત્યારે મહારાજ એમ બતાવે કે પોતે છેતરાઈ ગયા છે, પરંતુ મહારાજ તો નટવર છે, મહારાજને સમગ્ર કળાઓ આવડે છે, છેતરતા પણ આવડે ને છેતરાઈ જતા પણ આવડે, અને એ જ ભગવાનની મોટાઈ છે। અને એ ભક્ત એક ભક્ત છે એને ખ્યાલ આવી ગયો કે મહારાજ તો આપણી સાથે છેતરપિંડી કરી ગયા છે, મહારાજે આપણાને કીધું કે અહીંયા આવશે છતાં પણ ખરેખર નથી આવ્યા, અને એને એવો મનમાં વિચાર થયો છે, એવો ખ્યાલ આવી ગયો છે કે મહારાજે આવી રીતે આપણી સાથે કપટ કર્યો છે, મહારાજે આપણને દર્શન આપવા માટે નથી આવ્યા, છતાં પણ એના અંતરમાં ભગવાન પ્રત્યેની કેવી નિષ્ઠા છે અને ભગવાનમાં કેવો નિર્દોષ ભાવ છે તે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે। કહે એક આવ્યા નથી આઈ એ હવા તો રાખો મન માઈ એ તો યલોકી દર્શન દીધું જીવત યાપણું સુફળ કીધું નાથ આવ્યા નથી નથી ગયા દીધા દર્શન તે કરી દયા એમ પ્રભુ થઈ પ્રસન્ન દીધાય લૌકિક દર્શન। એ સર્વે હરિભક્તોએ મહારાજને જ્યારે પૂર્વે વિનંતી કરી કે હે મહારાજ અમારા ગામમાં તમે પધારો ને સર્વે સખાને જોડે લઈને આવો, ત્યારે મહારાજે એકવાર તો હા પાડી દીધી છે અને કીધું છે કે હું તમારે ગામ પ્રત્યે જઉં છું, તમે સર્વે ધીરે ધીરે પાછા આવો। ત્યારે મહારાજના મન વચનમાં વિશ્વાસ રાખીને ભક્તો ગામ પ્રત્યે આવે છે, છતાં પણ જ્યારે ગામમાં મહારાજના દર્શન નથી કરતા ત્યારે સર્વે હરિભક્તો પ્રેમી છે, એમને અંતરમાં મહારાજ પ્રત્યે અત્યંત પ્રેમ છે અને મહારાજના દર્શન ક્ષણ માત્ર પણ ન જ થાય તો એમના હૃદયમાં દાજ ઉપજે છે એવા એ ભક્તો છે। માટે થોડી વાર તો એમને એમ થઈ ગયું કે મહારાજે આપણી સાથે આવી રીતને છેતરપિંડી કેમ કરી, મહારાજ કેમ આપણને સાચું ન કીધું, આપણને એકવાર કીધું કે દર્શન માટે આવે છે, આપણા ઘરે આવે છે દર્શન આપવા માટે, છતાં પણ ન આવ્યા, એના કરતાં આપણાને આશા જ ના બંધાવી હોત તો મહારાજને શું વાંધો હતો, એમ એકવાર તો એમના મનમાં વિચાર થયો, છતાં પણ ભગવાનને નિર્દોષ જાણે છે, જાણે છે કે ભગવાન તો જે કંઈ કરે છે આપણા સારા માટે કરે છે। અને ત્યાં એક ભક્ત એ સર્વે જે સંઘ હતો એ સર્વે સોરઠના સત્સંગીઓ છે એમને કહે છે કે મહારાજ અહીંયા આવ્યા નથી, તમે મનમાંથી એ વાત કાઢી જ નાખો, મહારાજે તો આપણાને અલૌકિક દર્શન આપ્યા છે ને આપણું જે સર્વે મનોરથ હતા તે પૂર્ણ કરવા માટે જ મહારાજ પ્રગટ થયા હતા, મહારાજ તો અત્યારે ડભાણમાં જ વિરાજમાન છે, પરંતુ એ જાણતા હતા કે મારા ભક્તને અહીંયા આવવામાં ઘણું કષ્ટ પડશે, રસ્તામાં આપણા ઉપર કંઈક મોટું વિઘ્ન આવવાનું હશે, તે માટે મહારાજ આપણાને અલૌકિક દર્શન આપી ગયા। અને એમ ભક્તની સમજણ કેવી, તો એ તો એમ કહે છે કે મહારાજ આવ્યા પણ નથી અને ગયા પણ નથી, મહારાજ તો સદૈવ અહીંયા વિરાજમાન જ હતા
અને કેવળ આપણાને દયા કરીને દર્શન આપ્યા હતા મહારાજે. જે સમજણ ઉપનિષદોમાં ઘણી કઠણ છે મેળવવા માટે, યમરાજાને નચિકેતાએ કેટલી વાર પ્રાર્થના કરી છે અને એની નચિકેતાની યમરાજાએ કેટલી વાર પરીક્ષા કરી છે, ત્યારે કઠોપનિષદમાં યમરાજા એને ભગવાનની સમજણ આપે છે કે ભગવાન આવ્યા પણ નથી ને ગયા પણ નથી, ભગવાન તો સદૈવ વિરાજમાન છે. જે ઘણા પ્રગાઢ જે સંસ્કૃતના ગ્રંથો છે એ વાંચવા છતાં પણ જે સમજણ આવે કે ન આવે એનું કંઈ નક્કી છે નહીં. જે જગતના શાસ્ત્રીઓ છે, જે જગતના વિદ્વાનો છે, એમને પણ આવી સમજણ હોય કે ન હોય એનો કોઈ નિર્ધાર નથી. છતાં પણ ભગવાનનું સર્વોપરીપણું જ એ છે કે એક નાનો ગામનો જે અભણ વ્યક્તિઓ છે, જે ખેતી ધંધો કરે છે, જેમને કોઈ દિવસ સંસ્કૃતનો અક્ષર પણ જોયો નથી, કોઈ દિવસ ગ્રંથો વાંચ્યા નથી, એમને પણ કેવી ઊંચી સમજણ કે એ સમજે છે કે મહારાજ આવ્યા પણ નથી ને ગયા પણ નથી, મહારાજ તો સદૈવ અહીંયા વિરાજમાન જ હતા. એવી એ ભક્તોની મોટી સમજણ હતી અને સર્વે મહારાજના પ્રતાપ થકી હતી. અને આ ભક્તોનો જ્યારે જીવન વાંચીએ કે એમને અંતરમાં કેવી ભગવાન પ્રત્યેની નિષ્ઠા, ત્યારે ભગવાનનું સર્વોપરીપણું સહેજે જણાઈ આવે. એવું નથી કે મહારાજને એમના ચરિત્રો થકી પોતાનું સર્વોપરીપણું જણાવવું પડે છે, પરંતુ ભગવાનના જે ખરેખરા ભક્તો છે, જે ખરેખરા સંતો હતા, એમના જીવન થકી પણ મહારાજનું સર્વોપરીપણું સાબિત થઈ જાય છે. એમ નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે કે પ્રભુએ પ્રસન્ન થઈને ભક્તોને આવી રીતે દર્શન આપ્યા. હેમ પર ચોપુર્યો દયાળે દીન બંધુ જન પ્રતિ પાડે, આપ્યો સતસંગીને આનંદ, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ. નિષ્કળાનંદ સ્વામી લખે છે કે પોતાના જે જન છે, પોતાના જે અનન્ય ભક્તો છે, એમને મહારાજે આવી રીતનો પરચો પૂર્યો છે. અને ફરીથી અહીંયા સ્વામી લખે છે કે હે સહજાનંદ સ્વામી, જેમનો સહજ આનંદ આપવો એવો સ્વભાવ છે, એ સહજાનંદ સ્વામીએ પોતાના સત્સંગીને આનંદ આપ્યો છે માટે એમને પણ ધન્ય છે. એમ એક પરચો અહીંયા નિષ્કળાનંદ સ્વામીએ વર્ણવ્યો અને આગળ આ જ પ્રકરણમાં બીજો પરચો સ્વામી વર્ણવે છે. સુણો વાત કહું એક વડી, થાશો મને મુદિત સાંભળી, હરિ ભક્ત ઉદ્ધવ જી એક, સારો સતસંગી જાતે વણિક, કરે ધર્મમાં ઉદ્યમ કામ, ભજે સ્વામી નારાયણ નામ, તેને એક દિન ચોર મડી, જાલી લઈ ગયા ઘર માવડી. નિષ્કળાનંદ સ્વામી લખે છે, આગળ હું એક બીજી વાત સંભળાવું છું, બીજો પરચો અહીંયા વર્ણવું છું. જે પરચો સાંભળતા તમારા અંતરમાં અતિશય આનંદ ઉપજશે, તમારા મનમાં ભગવાન પ્રત્યેની જે ખુમારી છે તે વધુ વધુ ને વધુ એ ખુમારી વધતી જશે ને ભગવાન પ્રત્યેની નિષ્ઠા પણ દ્રઢ થતી જશે. સ્વામી લખે છે કે એક ઉદ્ધવજી નામના વણિક હરિભક્ત છે મહારાજના, જે ધંધો કરે છે, ધર્મમાં રહીને ધંધો કરે છે, ને જ્યાં ધંધો કરતા હોય ત્યાં અખંડ એમના મુખ થકી સ્વામિનારાયણ નામનું ભજન સતત વહેતું રહે છે, સતત ચાલતું રહે છે. એવા એ ભગવાનના ભક્ત છે અને જે જે ભગવાનને ભજે છે તેમના ઉપર આ લોકમાં વિઘ્ન આવવાના આવવાના ને આવવાના જ. તેનું કારણ એમ જણાઈ આવે કે મહારાજને પોતાના ભક્તને આ લોકમાં ચોંટવા દેવો જ નથી. મહારાજને તો એવી જ ઈચ્છા છે કે આ મારો જે ભક્ત છે તેને અખંડ જે શાશ્વત સુખ છે, જે ભગવાનના ધામનું સુખ છે, જે મારી મૂર્તિનું સુખ છે, એ ભક્તને વહેલામ વહેલું કેવી રીતે પ્રાપ્ત થાય તે મહારાજના અંતરની ઈચ્છા હોય છે. માટે પોતાના જે અનન્ય ભક્તો છે, જે ભજન કરતા હોય છે,
તેમને આ લોકમાં ચોંટવા નથી દેવા, તે માટે મહારાજ એમને ઘણા પ્રકારના કષ્ટ દેતા હોય છે અને કષ્ટમાં પણ મહારાજ સ્વયં એ ભક્તની રક્ષા કરતા હોય છે. નિષ્કળાનંદ સ્વામી લખે છે કે એવા જે ઉદ્ધવજી હરિભક્ત છે તેમનો પરચો તમે સાંભળશો તો તમારા અંતરમાં આનંદ ઉપજશે. એ જે ઉદ્ધવજી હરિભક્ત છે તેમને એક દિવસ એમના ગામમાં ચોર આવ્યા છે અને ચોર આવીને ત્યાં તરત ઉદ્ધવજીને પોતાના બંદી કરીને લીધા છે અને પકડીને એમને ગીરના એક ગાઢ જંગલમાં લઈ ગયા છે. જે ગીરના જંગલમાં સિંહની ગર્જના સતત સંભળાતી હોય છે એવા ગીરના જંગલોમાં ત્યાં એ ઉદ્ધવજીને એ ચોરો મળીને બાંધીને લઈ ગયા છે. અને ચોરનો શું આશય છે તે સ્વામી અહીંયા લખે છે. તેને દંડ મનાવવા માટે કાપ્યો બાવડ કઠણ કાટે, કહે લાગશે તન તારે, દંડ સારો મારવો છે મારે, આપ રૂપૈયા તો મન માન્યા, આજ નહીં ઓગરે આપ્યા વિન્યા, એમ કહીને કાટો યો ગામ્યો, તેને ભક્ત મને ભય પામ્યો. એ ઉદ્ધવજીને બાંધીને ભક્ત પોતાનો બંદી કરીને જ્યારે એ ચોર લોકો એમને જંગલમાં લઈ ગયા છે ત્યારે સ્વામી લખે છે કે જંગલમાં એમને એટલા માટે લઈ ગયા છે કે એમની પાસેથી એમને પૈસા પડાવવા છે, અને પૈસા પડાવવા છે ત્યારે ઉદ્ધવજીને બાંધીને ચોરો એમને મારીને કહે છે કે હે ઉદ્ધવજી, તમે જો અમને મન માંગ્યા અમારા જે પૈસા છે, અમે જેટલા પૈસા માંગીએ એટલા પૈસા જો તમે અમને નહીં આપો તો આ જે બાવળનો કાંટો છે, જે બાવળની આ લાકડી છે જેમાં ઘણા પ્રકારના કાંટાઓ છે, અમે તમને મારીશું ને તમારું મૃત્યુ નિશ્ચિત થશે. અને એ જે કાંટાવાળી લાકડી એ ભક્ત પ્રત્યે એમને જ્યારે ઉગામી છે, ભક્તને મારવા તૈયાર થયા છે, ત્યારે ભક્તના મનમાં ભય ઉપજ્યો છે. એને એમ થાય છે કે આવી કાંટાવાળી લાકડી જો મને વાગશે તો મને કેટલું કષ્ટ થશે અને મારું તન રહેશે કે નહીં એ પણ મને ખબર નથી, અને તન જો નહીં રહે તો હું ભગવાનની સેવા કેવી રીતે કરીશ, હું ભગવાનને અર્થે મારો ધંધો કેવી રીતે ચલાવીશ, ભગવાનનું ભજન કેવી રીતે કરીશ, એવો એના મનમાં ભય થયો છે, ભય ઉપજ્યો છે. ત્યારે હવે આગળ એને કેવી રીતે મહારાજ રક્ષા કરે છે કે પછી એને ચોર મારે છે, આગળ શું થશે એ નિષ્કુળાનંદ સ્વામી કાલે કહેશે. અહીંયા 25 કડી સુધીની કથા પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજ.